કાલાવડ તાલુકાના કક્ષાનો શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ નિકાવા ખાતે યોજાયો. હાલ વેકેશન ખુલતાની સાથે શાળાઓમાં પ્રવેશ પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે અને નાના મોટા ભૂલકાઓની શાળાના વર્ગખંડોમાં કલબલાટ શરૂ થઈ ગયો છે અને રાજ્ય સરકાર દ્વારા શાળા પ્રવેશોત્સવના કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે ત્યારે આજરોજ કાલાવડ તાલુકાના કક્ષાના પ્રવેશોત્સવ કાર્યક્રમ નિકાવા ગામે યોજાયો હતો, જેમાં જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના નિકાવા ગામે તાલુકા કક્ષાનો શાળા પ્રવેશોત્સવ શિવોરા બીબી માધ્યમિક શાળામાં યોજાયો હતો, જેમાં મુખ્ય મહેમાન તરીકે દેવભૂમિ દ્વારકાના નાયબ સંરક્ષણ આર કન્યા સાહેબ તેમજ જિલ્લા શિક્ષણ અધિકારી કચેરીના એજ્યુકેશન ઇન્સ્પેક્ટર સાહેબ તેમજ ખેતી નિયામક શ્રી પ્રદીપભાઈ કાલાવડ ફોરેસ્ટર ઓફિસર તેમજ સીઆરસી કોઓર્ડિનેટર કાલાભાઈની સાથે નિકાવા ગ્રામ પંચાયતના ઉપસરપંચ પંચાયત બોડી તલાટી કમ મંત્રી દરેક સમાજના અગ્રણીઓ ખાસ હાજર રહ્યા હતા. કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્યથી કરવામાં આવી હતી. ગુજરાત સરકારના શાળા પ્રવેશોત્સવ કે જે સરકારશ્રી આપેલા કાર્યક્રમના અનુસંધાને જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના નિકાવા ગામે આપ જોઈ રહ્યા છો તે માધ્યમિક શાળાના પટાંગણમાં શ્રી નિકાવા કુમાર શાળા, નિકાવા કન્યા શાળા અને ઓરાબીબી માધ્યમિક શાળા અને આંગણવાડીના નાના ભૂલકાઓ ધોરણ 1 અને ધોરણ 9ના આજે પ્રથમ દિવસે શાળાની અંદર પ્રવેશ પામતા આ તમામ વિદ્યાર્થીઓને આજે જિલ્લાના અધિકારી ફોરેસ્ટ અધિકારી તરફથી અહીં હાજરી આપી અને આજે અમને પ્રવેશ અપાયો છે. મિત્રો, પહેલાના સમયમાં ઋષિમુનિઓના સમયમાં ભારતની એક પ્રાચીન પરંપરા અને સંસ્કૃતિ રહી કે બાળક જ્યારે વિદ્યા અભ્યાસ કરવા માટે જાય ત્યારે એમના સગા સંબંધીઓ ગુરુજનો ગ્રામજનો સાથે મળી ઢોલ ત્રાસા વગાડી અને મોં મીઠા કરાવી કુમકુમના તિલક કરી અને વિદ્યા અભ્યાસ શરૂ કરાવતું. ત્યાર પછી આજે ભારતના વડાપ્રધાન અને તત્કાલીન ગુજરાતના મુખ્યમંત્રીએ વર્ષ 2004ની અંદર સરસ મજાનો આવો એક શાળા પ્રવેશ ઉત્સવનો કાર્યક્રમ આપ્યો. મિત્રો, જે અધિકારીઓને મળવા માટે ગાંધીનગર વેઇટિંગમાં બેસવું પડે એવા સનદી અધિકારીઓ, મુખ્યમંત્રી, મંત્રીશ્રીઓ, સંસદસભ્યો, ધારાસભ્યો, અધિકારી અને પદાધિકારી દૂર દૂરના ગુજરાતના ગામડાઓમાં જઈને શાળાઓની અંદર જઈને શિક્ષકોને યોગ્ય પ્લેટફોર્મ પૂરું પાડીને અને વિદ્યાર્થી અને એમના વાલીની હાજરીમાં ખૂબ જ અનુકૂળ વાતાવરણની અંદર બાળકોને વિદ્યાભ્યાસ લે, કોઈ બાળકો શાળા છોડી ન વહી જાય એનો ડ્રોપ આઉટ રેશિયો ઘટે અને સાક્ષરતાનો દર ઊંચો આવે. કારણ કે અત્યારે પૂરા વિશ્વની અંદર ભારત સાક્ષરતા દરની અંદર જે 44મો ક્રમ ધરાવે છે તેમાંથી આપણે 0.0 એટલે કે આપણે ખૂબ જ સાક્ષરતાનો દર આગળ વધે એના માટે ગુજરાત સરકાર મથામણ કરી રહી છે. ત્યારે આપણે સૌ આપણા બાળકોને સરકારી શાળામાં ખૂબ જ ભણાવી શિક્ષકો અને વાલીઓ તમામનો એક સરવાળો થઈ અને વિદ્યાર્થીના ઉન્નત ભવિષ્ય માટે અને ભારત એક સારા શિક્ષિત લોકોની ગરજ સારે અને ખૂબ જ આપણા દેશનું નામ આગળ વધે એવા આજના આ આપણા શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમની અંદર વિદ્યાર્થી પાસે અપેક્ષા રાખી હું આ શાળા માધ્યમિક શાળાના અધ્યક્ષ તરીકે, નિકાવા ગામના સરપંચ તરીકે આજે જે બાળકોએ શાળામાં પ્રવેશ લીધો છે તેઓ ખૂબ જ નિરોગી જીવન ભોગવી અને ખૂબ જ શિક્ષિત બની અને દરેક પોતપોતાના મનગમતા ક્ષેત્રની અંદર આગળ વધે એવી નેમ સાથે વિનમું છું. અસ્તુ, ભારત માતા કી જય, વંદે માતરમ. કેમેરામેન ભાર્ગવ જાની સાથે બોજાભાઈ વિટોઈટા, કેટીવી ન્યૂઝ ગુજરાતી, નિકાવા.